धरती पर तो कीर्ति बिखेरी, गगन में भी ध्वज फहराया। हमारा ये कार्यक्रम ऐसी ही विशिष्ट महिलाओं से रूबरू होने का एक अनोखा प्रयास है। हम नारी के शरीर को ना दें, उसमें आत्मदर्शन, नारीत्व दर्शन करें। नमस्कार, एक्जोटिक वेब मीडिया डिजिटल चैनल प्रेजेंट्स विश्व महिला दिन अंतर्गत एक मुलाकात आत्मनिर्भर नारी के साथ। अने हमारे साथ है आज रश्मिकाबेन पटेल, जो पूर्व सांस्कृतिक चेयरमैन है सूरत महानगरपालिकाना, अने राजनीति में जोड़ायेला है, कॉर्पोरेटर रही चूक्या है 3 टर्म सुधी। उमियाधामना महिला प्रमुख है अने 2005 थी तेमनी शुरुआत थई, शिक्षण समितिना तेओ चेरमेन बन्या, त्यांथी एमनी जर्नीनी शुरुआत थई। अने आपणे जाणीशुं के केवी रीते तेओ शिक्षण समितिना चेरमेन बन्या, कॉर्पोरेटर बन्या। तो सौथी पहेला रश्मिकाबेन आपनुं स्वागत छे, अने डी कुचालभाई ज्वेलर्स तरफथी खूब खूब तमने विश्व महिला दिवसनी शुभकामना, एक्झोटिक परिवार तरफथी पण शुभकामनाएं। साथे साथे જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ મહિલા અંતર્ગત આ શોમાં, જ્યારે રશ્મિકાબેન અહીંયા આવ્યા છે ત્યારે ચોક્કસ જ આપણે જાણીશું। રશ્મિકાબેન, આપની પાસેથી અમે જાણવાની કોશિશ કરીશું કે આપ ખૂબ લાંબા સમયથી લોકો સાથે જોડાયેલા છો, અને સૌથી પહેલાં જે આપની શરૂઆત થઈ 2005માં તમે કહ્યું તે પ્રમાણે કે શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા, તો કેવી રીતે તમે આ ફિલ્ડમાં આવ્યા? અમે મૂળ વતન અમારું ઉત્તર ગુજરાત છે, એ અમારી જન્મભૂમિ। અમે જ્યારે સુરતને કર્મભૂમિ બનાવી ત્યારે અમારો વિસ્તાર મીઠીખાડી લીંબાએ જે કહી શકાય કે જે મિનિ ભારત જેવો વિસ્તાર હતો અને ગરીબ વિસ્તાર હતો, ત્યાંથી મને સોશિયલ વર્ક એટલે સામાજિક સેવા કરવાનું મને ત્યાંથી એક પરિબળ મને ત્યાંથી મળ્યું, અને મને એક શોખ પણ હતો સોશિયલ વર્કનો, જેના લીધે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ, પહેલાં મહિલા મોરચામાં, યુવા મોરચામાં, અને પછી મને 2005માં શિક્ષણ સમિતિમાં લેવામાં આવી। અને શિક્ષણ સમિતિ એટલે હું એકચ્યુઅલી ખરેખર એમએ બીએડ છું, એટલે મારો વિષય જ હતો શિક્ષણ સમિતિ, એટલે મને વધારે કામ કરવાની એની સાથે મજા આવી। જી 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 તો જ્યારે તમે આ ફિલ્ડમાં આવ્યા ત્યારે તમે કીધું કે શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા 2005માં, ત્યાર પછી તમે કોર્પોરેટર રહ્યા છો 3 ટર્મ સુધી, તો ત્યારે તમે જે સમાજ માટે જે કાર્ય કર્યા છો, તો એવા કયા કાર્ય હતા જે તમે ખાસ કર્યા હોય? મેં પહેલાં પણ તમને કહ્યું કે જે સમાજસેવા સાથે હું લગભગ, એટલે મારા દાદાનો મને વારસો આવ્યો છે, મારા દાદા એક સમાજસેવા હતા, સમાજ સેવક હતા, અને મને પણ જે રીતે જે વિસ્તારની મેં તમને વાત કરી એટલે ખરેખર ખૂબ જ ગરીબ એરિયા જે કહી શકાય કે સુરતથી આમ સાઈડનો એરિયા કહી શકાય કે જ્યાં આગળ કોઈ સુરત મહાનગરપાલિકાની કોઈ સેવાઓ પહોંચતી ના હોય, એટલે અમે જે વખતે 84માં સુરતમાં આવ્યા એ વખતે એ વિસ્તાર આખો સુરત શહેરની બહાર જ ગણી શકાય, ત્યાં ગરીબ બાળકો, એટલે અમે જ્યારે જોઈએ ત્યારે મારા મિસ્ટર ડૉક્ટર છે એમનું દવાખાનું ત્યાં આગળ હતું, અને હું પણ ત્યાં દવાખાને હું જતી હતી, સાથ આપતી હતી, ત્યારે મેં જોયું કે જે તે ગરીબ બાળકો જે સ્કૂલો બાજુમાં કોર્પોરેશનની હોય છતાં પણ ભણવા નહીં જતા હતા, કારણ કે ગરીબ મજૂરના બાળકો, એટલે ત્યારથી એ બાળકો માટે આપણે શું કરી શકીએ, તો અમે એક ત્યાં આગળ નાનું એક મહિલા મંડળ જેવું ઊભું કરેલું, લગભગ 5 જ બહેનો અમે હતા, એટલે અમે સારી સોસાયટીમાંથી કપડાં, ચપ્પલ, બૂટ એવું પણ અમે ઉઘરાવતા, અને ત્યાંથી એક દરજીને બેસાડીને કપડાંને કોઈ સિલાઈ મરાવવાની હોય, ઇસ્ત્રી કરાવવાની હોય, અને પછી અમે એ વેચવા નીકળતા, એટલે આ શરૂઆત મેં જે સમાજસેવાની શરૂઆત આવી રીતે મારા જે શું કહેવાય ગરીબ વિસ્તારમાંથી મેં કરી, અને એના લીધે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવી, અને પછી ધીરે ધીરે 2005માં શિક્ષણ સમિતિમાં, અને પછી 2010થી કોર્પોરેટર તરીકે મને 3 ટર્મનો ચાન્સ મળ્યો મહાનગરપાલિકાએ અને ભારતીય જનતા પાર્ટીએ આપ્યો, અને મારું જે શું કહેવાય કે મારો શોખ કહો કે મારી હોબી કહો કે એ મને પૂરી કરવાની તક મને મળી, એમાં પણ સાંસ્કૃતિક સમિતિને ચેરમેન બનાવી, એક મારો જે સામાજિક સેવાની સાથે સાથે
એક ગરબા નાટક જે કઈ સાંસ્કૃતિક પ્રોગ્રામો છે એનો પણ મને વધારે રુચિ હતી. જી, એની સાથે સાથે જે મને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન બનવાની જે તક મળી એટલે હું એને સારી રીતે ન્યાય આપી શકું. જી 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 જી. તો ચેરમેન બન્યા પછીની જે તમારી પ્રવૃત્તિઓ હતી તો એ તમે કઈ કરી, અને સાથે સાથે તમે એક ઉમિયાધામ મંદિરના પણ મહિલા પ્રમુખ રહ્યા છો, તો એ કેટલા વર્ષથી છો તમે? લગભગ 25 વર્ષ થઈ ગયા સુરતમાં, અરે સુરતની અંદર ઉમિયાધામનું મંદિર બનવાને. એટલે કડવા પાટીદારની કુળદેવી છે. જી. એટલે અમારે ઉત્તર ગુજરાતમાં ગરબાનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે અમે પણ અહીંયા જ્યારે મંદિર બન્યું એટલે એક શરૂઆત, જે પ્રાચીન ગરબા કહી શકાય, આપ ઘણા ટાઈમથી જોતા હશો કે એની શરૂઆત પણ અમે મંદિરની સાથે સાથે કરી. અને ઘણા વર્ષોથી અમે ઉમિયાધામની અંદર એક નવરાત્રિનો પ્રોગ્રામ બહુ મોટા પાયે કરીએ છીએ. અને એ સિવાય પણ ઘણી બધી બહેનોને લગતી પ્રવૃત્તિઓ હોય એ બધી જ અમે ત્યાં આગળ, એવું નહીં કે મંદિર છે કે કથા આરતી પૂજા એવું જ થાય, પણ મહિલાઓને લગતી બધી જ પ્રવૃત્તિ અમે જેમ સુરત મહાનગરપાલિકા કરે છે એ રીતે ઉમિયાધામમાં પણ કરી રહ્યા છીએ. જી જી. સાથે સાથે તમે કહ્યું કે તમને ગરબાનો પણ ખૂબ શોખ છે અને તે પણ પ્રાચીન ગરબા, જેવી રીતે તમે મંદિરના એક પ્રમુખ છો તમે કીધું કે પ્રાચીન ગરબા, તો તમે જે પ્રાચીન ગરબા કરો છો તો એ કેવી રીતે હોય છે, અને તમે ઘણી બધી સંસ્થાઓમાં ભાગ પણ લીધો છે, ગરબા તમે કર્યા પણ છે, તો એ શું હોય છે? હવે 21મી સદીમાં જે પ્રાચીન આપણા જે ગરબા હતા પરંપરાગત એ ભૂલાતા જાય છે, એને એ પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખવા માટે અમે ઉમિયાધામની અંદર નવરાત્રિમાં 9 દિવસ કોઈ પિક્ચરના ગાયન ઉપર કે કોઈ ગીત ઉપર નહીં, પણ જે પ્રાચીન પરંપરાગત જે માતાજીના ગરબા હતા એ જ ગરબા ગવાય છે. અને અમારી લગભગ 100 બહેનો છે, એ બધી જ માથે ગરબા લઈને ત્યાં આગળ ગરબા કરતી હોય છે. એ તમે ખરેખર એક દ્રશ્ય જો તો તમને અલૌકિક લાગે, કારણ કે આવા માથે ગરબા લઈને કોઈ જગ્યાએ થતા નથી અત્યારે. અને જ્યારથી કલા મહાકુંભ ચાલુ થયો કે ગુજરાત સરકાર કે તાલુકા જિલ્લામાં તો થતા જ હતા ગરબા, પણ આ રીતે 50 વર્ષથી ઉપરની બહેનોના જે ગરબા છે એ કલા મહાકુંભ ચાલુ થયો ત્યારથી જ શરૂઆત થઈ છે. અને એમાં લગભગ પહેલો નંબર અમારો ઉમિયાધામનો આવે છે. ઘણી બધી સંસ્થાઓ સુરતમાં પણ કોમ્પિટિશન કરતી હોય છે, એમાં પણ અમે લગભગ દર વખતે ભાગ લઈએ છીએ. અને આ રીતે જે પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવાની જે અમે નેમ લીધી છે અને અમારી બહેનો પણ અમારી સાથે છે, અને જે ઉત્તર ગુજરાતમાં કહીએ તો ગરબા ખરેખર માથે લઈને જે વખણાય છે એનો વારસો અમે જાળવીશું. જી, ખૂબ સરસ. રશ્મિકાબેન સાથે આજે જ્યારે આપણે વાત કરી કે તેઓ એક રાજનીતિ સાથે પણ જોડાયેલા છે, એક સમાજ સેવિકા તરીકે પણ લોકો તેમને ઓળખે છે, અને સાથે સાથે જે આ ગરબાની તેમણે જે વાત કરી કે પ્રાચીન ગરબા જે લોકો ભૂલી રહ્યા છે તેને એ સંસ્કૃતિને જાળવવા માટે પણ તેઓ પ્રાચીન ગરબા કરતા આવ્યા છે અને કરતા રહ્યા છે અને કરે પણ છે. તો દર નવરાત્રિમાં આપણે તેમને જોઈએ પણ છે આવી જ રીતે ગરબા રમતા, અને તે પણ એક અવલોકિક, જેમણે કીધું કે દ્રશ્ય, તો એ 10 કિલોનું સામેલું જ્યારે માથા ઉપર મૂકીને જ્યારે તેઓ ગરબા કરે છે એ કોઈ કંઈક અલગ જ હોય છે. તો રશ્મિકાબેન ખૂબ ખૂબ અભિનંદન આપને, અને ખૂબ સરસ આજે તમે અમારા કાર્યક્રમમાં આવી રીતે જોડાયા અને આપની લાઈફ જર્ની અમારી સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. ફરીથી આપણે એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ બીજા એપિસોડમાં પાછા મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.